જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજનો આપણો સત્સંગનો વિષય છે મોહ. મોહ ઉપર બોલવાનું છે, અમારે બોલવાનું છે ને તમારે કાઢવાનું છે. ખરેખર કાઢવાનું નથી, સમજી લેવાનું છે ને એની પર જાગૃતિ રાખવાની છે. મોહ વસ્તુ જેવી છે, દરેકની મૂળમાં પડેલી જ હોય. સંસારનો રૂટ કોઝ મોહ જ છે. મોહથી જ સંસાર ખડો થયો છે. ફાઉન્ડેશનમાં મોહ છે. દર્શન મોહ કહ્યું છે જેને, દર્શન મોહ કે જેને આપણું આત્મદર્શન આવર્યું છે. એ બહુ ભારે આવરણ છે, એટલું બધું ગાઢ છે કે આવરણ તૂટે એવું જ નથી. અનંતકાળથી આ આવરણને કારણે જ આ જીવ સંસાર તરફ જ ખેંચાયા કરે છે. રુચિ એને લાગે છે એમાં, સંસારમાં ગમે. એ મૂળ આ જે મોહનું આવરણ છે તેને કારણે છે. આ જ્ઞાન મળે છે, દાદાનું અક્રમ વિજ્ઞાન, શુદ્ધાત્માનું જ્ઞાન થાય છે, એમને એમ નથી થતું. પણ આ જ્ઞાનવિધિમાં પહેલું આ દર્શન મોહ, એનું જે જબરજસ્ત આવરણ છે એ તૂટે છે. દર્શન મોહ જાય છે ત્યાર પછી ભાન થાય છે કે હું શુદ્ધ આત્મા છું. અને એ જાગૃતિ અંદરથી સહેજે જ રહ્યા કરતી હોય છે. એ તો એ જાગૃતિ એકદમ ના થાય, હું શુદ્ધ આત્મા છું એ જાગૃતિ એકદમ આવી જ ના શકે. પણ આ મોહ જાય છે માટે પછી કયો મોહ રહ્યો? દર્શન મોહ જાય પણ દેખાય તો ખરો મોહ બધામાં, તો એને ચારિત્ર મોહ કયો છે. ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ થતો મોહ, અને દર્શન મોહ એટલે ચાર્જ થાય છે તે મોહ, ચાર્જ કરનારો મોહ. એ મોહ જાય તો પછી બાકી રહેલો ડિસ્ચાર્જ એટલે દેખાવો હોય એનો, પણ એ જુદો હોય. એ જાગૃતિમાં જ હોય કે આ ડિસ્ચાર્જ છે. હા, એટલું ખરું કે ડિસ્ચાર્જ મોહમાં આપણે આપણી સહી ના હોઈએ, આપણે એમાં ઇન્વોલ્વ ના હોઈએ, તો એ ખાલી થાય છે, ખરતો જાય છે, આપણે એનાથી છૂટતા જઈએ છીએ. અને આ મોહ વસ્તુ એવી છે કે મોહને કાઢવા માટે જબરજસ્ત આંતરિક સમજણની જરૂર હોય છે. નહીં તો પાછો મોહ મોહને જ ના જવા દે, રક્ષણ કરી નાખે. બહારના બધા સ્થૂલ મોહ જાય કાઢે ખરો, પણ અહીં સૂક્ષ્મ મોહ હોય, રહેવો જ હોય. એ સૂક્ષ્મ મોહ આ જાય પોતાની જાત જોડે એકાકાર રાખે, તન્મયાકાર રાખે, મૂર્છિત કરી નાખે. શું મોહનો અર્થ જ મૂર્છિત કરી નાખે, બેભાન કરી નાખે. જ્યારે મોહ ફરી વળે ને ત્યારે બેભાન કરી નાખે છે. પછી એ મોહના ફણગા એટલા બધા હોય છે કે જે સ્થૂળમાં આવે ત્યારે વ્યવહારમાં તો બધું દેખાય. વસ્તુઓનો મોહ હોય, વ્યક્તિઓનો મોહ હોય, પોતાની જાતનો મોહ હોય,
પોતાની વાતનો મોહ હોય, પોતાની ના માન્યતાનો મોહ હોય, પોતાની નાતનો મોહ હોય, કેટલી બધી જાતના મોહ છે. પોતાની જાતનો મોહ તો બહુ ભારે હોય. શું પોતે પોતાની જાતને સુઈ માનીને ફરતા હોય એ જાતના મોહનું ફળ છે. શું હું તો આમ છું, મારે તો તેમ છે, હું તો બહુ હોશિયાર છું ને મને બહુ આવડે છે ને મને બહુ સમજણ પડે છે. તમને સમજણ પડતી સારી વાત છે, પણ પાછું એટલું નહીં, બીજાને ઓછી સમજણ પડે છે એવું પાછું રહે. ત્યાં સુધી એનું ઊંધું ચાલે. એટલે આ બધું ઊંધું ચલાવનારો મૂળમાં પાયામાં મોહ આવે છે. શું એને દર્શન મોહ કહ્યો છે. એ લટકાવે છે, અજ્ઞાન દશામાં તાણી જાય છે. મૂળ મોહ તો બધામાં સરખું હોય જ આવરણ રૂપે, પણ પછી એ મોહ જે કષાય રૂપે પરિણમે છે, ક્રોધમાનમાં એ લોભ, ત્યાં આગળ ક્રોધ અને માન પુરુષમાં જતો રહે છે વધારે માલ, અને માયા અને લોભનો વધારે માલ સ્ત્રીઓમાં જાય છે. એટલે ત્યાં મોહનો માલ વધારે હોય છે જનરલી. આમે આપણે બધા જોતા જ હોઈએ છીએ કે અનુભવતા પણ હોય છે કે સ્ત્રીઓને મોહ બહુ વધારે પડતો હોય, બહુ મોહ હોય, હસબન્ડનો મોહ હોય, પછી છોકરા થાય તો છોકરાનો મોહ, છોકરાનો પાછો એટલો બધો મોહ હોય, છોકરા થાય એટલે હસબન્ડનો ઓછો થાય પણ છોકરાનો બહુ જ મોહ વધી જાય. જન્મે ત્યારથી જ ચિત્તાનું આખો વખત છોકરામાં ના છોકરામાં જ હોય. પછી જરા મોટા થાય ત્યારે આપણે જોઈએ ને તો છોકરાના પક્ષમાં બેસી જાય હસબન્ડના પક્ષ કરતાં, એટલે આ બાજુ ઢળી ગઈ. જનરલી જોજો બધા, આપણે અંદર એવું દરેકને હોય છે. પેલા એક પેલો પેલા પેલા તરફ ઓછું થઈ જાય ને આ બાજુ વધી જાય છે. પછી છોકરાઓને જ્યારે બહુઓ આવે છે અથવા તો પેલી સાક્ષરે જતી રહે દીકરી હોય તો ત્યારે પાછું એક એ મોને મૂકો ક્યાં, તો પાછા છોકરાના છોકરામાં મૂકે છે. લે કંઈક તો જોઈએ જ, હું ત્યાં પછી કેન્દ્રિત થઈ જાય છે. શું એ મરતા સુધી ના જાય, ઘરડા થાય, ડોહા ડોહીઓ જુઓ ને તોય છોકરાના છોકરામાં એટલા એકાકાર હોય, છોકરાને મારા વગર ગમતું નથી, મારા વગર રહે જ નહીં, મારો મારો દીકરાનો દીકરો છે મારા વગર રહે જ નહીં. એટલે પણ ક્યાર સુધી નહીં, ક્યાં સુધી નહીં રહે તારા વગર, મોટો નથી થયો ત્યાં સુધી. હંમેશા નાના છોકરાઓને એક નાનું બાળક હંમેશા પોતાની જાતને ઇનસિક્યોર સમજતું હોય છે, એટલે એની એ સાયકોલોજી જ છે એની. એટલે એ છે તો કોકની પા છેડો પકડીને કે આંગળી પકડી પકડીને એને ચાલવા જોઈએ. એમાં દાદા દાદીને મોહ પેલી બાજુથી બધેથી પૂરો થયો, કોઈ પછી રિસ્પોન્સ બીજી બાજુથી બંધ થઈ ગયો તો પછી અહીંયા ચાલુ થઈ જાય છોકરાના છોકરા, પોતરા ને પોતરીઓ તરફ. એમાં પેલું બાળકને તો ઇનસિક્યોર હોય જ, એમાં આ તરફ દાદા દાદા તરફથી કંઈ કંઈ મળે તો પછી ત્યાં એ સિક્યોરિટી ફીલ કરે, એની પાછળ પાછળ ફરે, એની પાછળ પાછળ ફરે, એના વગર ગમે નહીં, એ ના હોય તો રડે. એટલે આ વધારે ચગેવાનું મોં વધે, મારા વગર તો
મારા પોતરાને મને ગમે જ નહીં, મારી પૌત્રીને ગમે જ નહીં, ચાલે જ નહીં. પછી એ મોટા થાય ને એ આપણા ગણકારી, પછી એમના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં પડી જાય તો પાછા હતા તેવાના તેવા, ઠેરના ઠેરાઈને ઉભા રહે, ક્યાં જાય. મોહને મૂકવાનું જગ્યા પછી કોળે બીજે ક્યાં, પછી છોટે માળા પકડે, હેડ હવે આમાં તો કંઈક મોં કરું. આ છોડે એવો નથી મોં, શું મરતા સુધી ના છોડે. અરે મરી ગયા પછી નહીં છોડતો, અરે મરતા સુધી એ જ વિચાર્યા કરે કે મારા ગયા પછી, મર્યા પછી મારા છોકરાનું શું થશે, મારા છોકરાના છોકરાનું શું થશે, કોને શું આપીને જોઉં, કોને શું રહ્યું, કોના માટે શું મૂકીને જોઉં, એ ચાલતું હોય. આ બધું મોં છે. ટીકડી જે થયું હશે, 600નું જે હશે મૂકો ને લપ, પણ આ એ છોડે નહીં, એને ગૂંચવાયા જ કરે. એમાં પછી એને કદાચ આત્મા વાતમાં સાંભળે બાંભરે નહીં, કઈ રીતે છૂટું એનો રસ્તો ખોળે નહીં. અમારા માજ અમાના માજ અમાને મને ટ્રાય કરે. જ્ઞાન મળ્યા પછી જાગૃત થઈ જાય છે, પણ આ મોહની સામે તો ખૂબ પુરુષાર્થ માળવો પડે છે, નહીં તો કઈ ઘડી મૂર્છિત કરી નાખે, કહેવાય નહીં, એનો ભરોસો રાખવા જેવો નથી. એવો છે મોહ. પછી ગમે ત્યાં બેસી જાય, ઘરમાં, ઘર વખરીમાં, આમ તો ઘરમાં તો નવા ઘર વસાવે, આ તમારા બધા વસાયા છે ને અડાલજમાં, તે બધાને જાત જાત ઊભું થયા વગર ના રહે, આમ કરું ને તેમ કરું ને આવા પડદા કરું ને આવું કિચન કરું ને આવું સજાવું ને તેવી બાથરૂમ બનાવું ને આવી ટાઇલ્સ મૂકાવું ને પાછું એ હોય. એકાદ જણા કે ને કે આ તો રંગ જરાય સારો નથી ટાઇલ્સનો, તો પેલાના મનમાં થાય આ ક્યાં આવ્યું આવ્યું. પછી ચાર જણા બીજા કે બહુ સરસ લાગે, બહુ સરસ લાગે, તેને લાગે હા ના બહુ સારું છે મારું. એટલે આમાં ફેર ક્યાં, ખાલી આ માન્યતાને જ ફેરવવાની છે, મારે તને જ ફેરવવાની છે દરેક વસ્તુમાં, માન્યતા જ ફરતી જાય છે. દીપકભાઈને તો હારો, કશું મોં બહુ જ નહીં, પહેલેથી જ એવો, જરાય લોભ મોહ નહીં, લોભ નહીં, કશું નહીં. સ્કૂલમાં ભણે, કોલેજમાં ભણે તો નિશાળેથી નીચ રે, પાસરો સીધો ઘેરાવે, આડુંવરું જોઈએ જ નહીં. પૈસાનો મોહ નહીં, કશું જ નહીં. એના એમના ફાધર કહેતા, દીપકભાઈના ફાધર, યારો કમાય છે, ચેક લાવે છે, એ તો આવે, એને તો પૈસાનો હિસાબ હિસાબ કશું નહીં, એ પૈસા ઢગલા કમાય, પણ લાવે ચેકો લાવે, એ બિઝનેસ કરતા હતા, એ ચેકો લાવે એટલે ફાધરને આપી દે બધા ચેક. તો એને ફાધર કે એક દાડો કહે છે, આ પૈસાને ચેકો મને આપે છે તો મરેલી ઉંદડી નાખે જતો હોય એવી રીતના નાખતો હોય છે ઘેર. એ લઈને આવેલા છે, કુદરતી સાફ કરતા કરતા આવેલા છે. એવું થયું જે સામાન રસ જ ના હોય. આપણે રોજ સવારે ઘરમાંથી કચરો કાઢીએ છીએ, તે કચરા પર મોં હોય છે. રોજ સવારના સાત ઝાડુ મારીએ છીએ, એ બધો કચરો બધો ઘરમાંથી કાઢીએ છીએ, તે કચરામાં મોં હોય, ઝાપટી ઝાપટીને કાઢે, ખંકેરી ખંકેરીને કાઢે.
જ્ઞાનીઓને આ બધી સંસારની વસ્તુ એના જ કચરા જેવી જ લાગે, ખાલી કરવાની કાઢવાની જ લાગે. એનું હોય જ દ્રષ્ટિમાં જ હોય કે આનું છે શું, કશું જ નથી આમાં, આ કચરો જ છે બધો નર્યો, આત્માની અપેક્ષા આ કશામાં છે જ નહીં કશું. એટલે આ અમેરિકાવાળાનો જુદા પ્રકારનો મોહ, તમારે જો ગામડાવાળાનો જુદા પ્રકારનો મોહ, ખેતરાનો મોહ, બળદિયાનો મોહ. મારો બળદિયો બીજા બધા કરતાં બહુ સારો. અરે આ બહેનો, ગામડાની બહેનો તમે જોયું છે, પેલી ભેંસ પર બહુ મોહ. એકવાર અમે ગામડામાં ગયા હતા, તમારા બનાસકાંઠાના ગામડા સત્સંગ કરવા, તો ત્યારે તો બહુ શરૂઆતમાં એ દાદા ગયા પછી તરતની જ વાત છે, ચાર મહિનામાં બહુ થોડા લોકો હતા, તો એક ગામડાના એટલે ભેગાથી જતાં વાર નહીં લાગે. પહેલી વાર ગયા હતા એ ગામડામાં, તો ઉપર એ લોકો અગાસીમાં, મોટી અગાસી હતી, ત્યાં સત્સંગ કરેલો હતો. તસે 150-200 માણસ બેઠા હશે, ભર સત્સંગ ચાલતો હતો, તો એક ભેંસ મોટે મોટેથી બરાડ્યા જ કરે, બરાડા પાડી પાડીને 10 મિનિટ સુધી પેલી બંધ ના થાય ભેંસ, ભોંગેડ્યા જ કરે. પછી અમારે તો સત્સંગ બંધ કરીને રાહ જોવી પડી, આ ક્યારે ભેંસ બંધ થાય છે, બંધ જ ના થાય. પછી અમે પેલા લોકોને પૂછ્યું, ઘરના માલિક હતા ને એ લોકોને, આ ભેંસને શું થયું છે કે માંદી બાંધી પડી છે, આ કેમ આટલું બધું ચીસાચીસ પડે છે, આ બૂમા બૂમ કરે, શું થયું છે, એની તકલીફ છે? તે કે ના, કે છે આ તો અમારી ઘરની અમારી નાની વહુ છે ને, તે એને દોહે છે રોજ, એ હવાર હાજ એને દોહે છે, એને ચારો નીરે છે, બધું એવી આ જ કરતી હોય છે. ત્યાં ભેંસને એની જોડે એટલી બધી મમતા થઈ ગઈ છે, તે જરાક પાડોશમાં જાય ને ત્યાં ચીસા ચીસ કરી મેલે છે. મેં કહ્યું તો આ એની ગયા ભાવની બહુ જ આવી. અમે તો પહેલી વાર જ જોયું આવું, કે છે એને પિયરે જવા નથી દેતી આ ભેંસ, મગા તો વર કરતા વધારે કરપ, જઈ જ કેમ નહીં હકે, એવી ભેંસ બંધ જ ના થાય. એટલે આ ગામડામાં બધું જાત જાતનું જુદી જાતનું હોય, તમને વધારે ખબર, અમને તો ઓછું જરાક, પણ આવું જરાક ક્યાંક ઝલક મારી હોય. એ માઇક આપજો ને, બીજાને દોવા ના દે. પાછા ભેગા કોણ થાય? બસ આપણે ઘેર જે ઢોર આવ્યું હોય ને, કઈક ઋણાનું બંધ હિસાબ વાળું હોય ને, એવું જ આવ્યું હોય. શું આપણે ઘરે કૂતરું આવી ગયું હોય ને, તો આપણે સમજાય કે આપણા લલુ કાકા ગયા તે આયા પાછા. અમારે અહીંયા ગાય છે, હમણાં થોડાક વખત ગાય રાખી છે આડેલાથી મોટી જગ્યા, તો બધા કે આપણે ચોખ્ખું દૂધ પીએ, નિરૂમાને ચોખ્ખું દૂધ પીવડાવીએ. આપણે નાનપણથી ગાયનું દૂધ પીધેલું, પછી ભેંસનું દૂધ તો અમને પીધેલું જ નહીં, કે અમારે તે ઘરે ગાય રાખતા અમાર ફાધર ખાસ જન્મ્યા ત્યારે મધર માંદા રહેતા ને, એટલે પછી ગાયનું દૂધ આપ્યા કરતા, એટલે પહેલેથી ગાયનું દૂધ પીધેલું. અને ભેંસોનું દૂધ પીએ ને એટલે મા બાપ આ બુદ્ધિ ડલ થઈ જાય ભેંસો જેવી, ગાય કેવી ચબરાક હોય, એટલે દૂધ પીધેલું ને એટલે ચબરાક રહેવાનું. એટલે થયું કે આ ભેંસનું દૂધ ના પીવાય, તો ભાવ પીવાનું મન જ ના થાય. ક્યાંક જઈએ તો ચાં છોટકે પીએ પછી તોય, પણ પીવાનું તો આમ ભાવે જ નહીં. આ લોકો બધા એમ વિચાર કરે કે હવે આપણે ગાય રાખીએ ને રૂમમાં, મને બહારની ગાયનું દૂધ ભાવે નહીં સરખું, તે ગાય લઈ આવ્યા છે. તે ગાય હારી બહુ જબરી છે,
પચવામાં થોડુંક હલકું હોય ગાયનું દૂધ, હલકું હોય અને એટલે ગાયનું દૂધ સાત્વિક હોય. સાત્વિક હોય તે ગાય લઈ આવ્યા છે. તે ગાય હારી જબરી છે, અમારા જેવી જ નખરાવાળી છે. તમે કહો આ હિસાબ અમારા નામની આવી છે. અમે તો પહેલું દૂધ બહુ ઓછું ભાગ્યે જ પીએ છીએ, પણ છતાં બીજા બધા પીએ છે, પણ છે જ નખરાવાળી. અને તમે અડધી રોટલી આલો તો ના ખાય, આખી આપવાની. આપણે એઠવાડો કશો મૂક્યો તો ના આડે. પછી આ શાકભાજીના પોતરા હોય, ભાજીના પાછા એ હોય, દાંડીઓ હોય, ના ખાય. ચોખ્ખું જોઈએ. ગાય અમારી કંઈક હિસાબ મારી. અમે જઈએ તો ઊભી રહીને જોયા કરે. અમે તો જતાય નહીં, એકાદ બે વાર ગયા હશે અને એની વિધિ કરી ત્યારથી જોયા કરે. એટલે આવું છે આ તો બધું. જોકે અમને બહુ મોં બહુ ના હોય, તો મણહો જોડે ના હોય તો એ જાનવર જોડે કેમ મોં કરવાનો? પણ હિસાબ એટલે જાનવરોમાં આ બધું હોય છે, પણ એમનું સાહજિક હોય. આ મનુષ્યમાંથી ગયેલા પાછા આવેલા જાનવર થઈને એમાં આવું બધું દેખાય. બાકી કુદરતી ક્રમે થયેલા જાનવર એટલા બધા ચબરાક ના હોય. પેલા પાછળના સંસ્કાર હોય ને એટલે થોડું ઘણું હોય. એટલે આ મોહની જોવાનું છે. શું કપડાનો મોહ, માનનો મોહ. માનનો મોહ હોય ગામમાં, તમારા શહેરો ગામોમાં બધા કેટલો માન. ચાર જણા બેઠા હોય ત્યારે મઠ પાડવાની વાત હોય, એનો પાછો મોહ થઈ જાય. એ ના મળે તો પછી મેં ચેન ના પડે, એ મૂર્છિત થઈ ગયા. એમાં કોઈ જરાક આવો બેસો બોલવામાં જરાક ઓછો જરાક ઢીલું ઢીલું બોલે ને તોય મનમાં લાગે હે આને તો આપણે બરાબર સાચ્યા નહીં, સરખી રીતે બોલાયા નહીં. એ માનો આ બધે મોં તો ગમે ત્યાં બેસી જાય, આમ કાઢીએ ને તો બધેથી દેખાય હોય છે. શું ધીમે ધીમે જોયા કરવાનું બુજાય. બહેનોને મોં કાઢો બહુ અઘરો પડે, કારણ કે મોંનું આવરણ એટલું ભારે હોય કે દેખાય જ નહીં. શું કપડાનો, દાગીનાનો પૂછો બહેનો કેટલો બધો મોં હોય. આપણા ઘરમાં કબાટમાં જુઓ ને, બહેનોના કપડીના કપડાના સાડીઓના થપ્પા અને આપણા ધણીઓના થપ્પા, એનું કબાટ ને આપણું કબાટ તપાસજો. આપણું તો પૂરું થઈ ગયું હોય ઓવર કોવર ક્રાઉડ, અને પાછા ધણીનું અડધું કબાટ લઈ લીધું હોય. મારા જગા નથી, તમારા મૂકી આ લોકેશ કોદર. ધણીને કહ્યું છે મારા કબાટમાં જગ્યા બહુ છે, તારા કપડાં લાઈન મૂક. અને આપણે એનામાં જ મૂક મૂક કરીએ. એટલે આપણે જોઈએ ને આપણે કેટલો બધો મોં છે. દાગીનાનો મોં કેટલો બધો મોં હોય. કોણ પૂછે છે? અમેરિકા વાળા કે ઇન્ડિયા વાળા? ઇન્ડિયા વાળા. હા તો ચો કરો ને બેન, અહીંયા છું. ઓ ત્યાં છો. અમેરિકા વાળાનો કેવો મોહ હોય એમ? અમને તમે કહેતા હતા ને એટલે અમેરિકાના મોહની વાત કરતા હતા. અરે અમેરિકાનો તો બહુ ભારે મોહ. મોહનું કારખાનું, કારણ કે એટલી બધી સગવડ, બધું બધું સુવાણું 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 સુવાણું. જરા કંઈક હાર્ડશીપ હોય તો માણસનો થોડોક મોહ ઓછો થાય, પણ તો બધું સુવાણું 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 સુવાણું. બધું મળી જાય, જે જોઈએ બધું મળી જાય. ભારે મોહ હોય, સ્થૂળ મોહ, બધો સ્થૂળમાં હોય. અને બીજો છોકરામાં બહુ મોહ હોય. ફોરેનમાં છોકરામાં બહુ જ મોહ હોય, કારણ કે બીજું તો કોઈ જાદુ સોશિયલ કશું હોય નહીં. કુટુંબમાં આટલું જ હોય, હું તો ઉતીને છોકરા, એટલે બધું એ જ બધું ઢોળાઈ જાય છોકરાનો.
છોકરા પાછા ત્યાંના જરાય ગોંઠે નહીં. મા બાપને જરાક મોટા થાય ને, 5-7 વર્ષના થાય ત્યાંથી સાંભળે જ નહીં ને, હામાં થઈ જાય તો આમને મોં બહુ વૈરાગ બૈરાગ ના આવે. હા, હવે તો ઇન્ડિયામાં એવું જ થવા માંડ્યું છે બધે, તો એની હવા આવવા માંડી ને. બીજા કોઈને કંઈ પૂછ્યો તો પૂછજો. હા, ઓનું એવો ભેદ શું કરવા રાખો છો? શુદ્ધાત્મા તો બધાના સરખા જ છે, 5 આજ્ઞા બધાને માટે સરખી જ છે, જે જેટલો પુરુષાર્થ કરશે એના માટે છે. પછી અહીંયા હો કે ત્યાં હો કે દુનિયાના ગમે તે છેડે હો. દાદાનું જ્ઞાન લીધું ને પછી તરત જ આપતા વાણીમાં વાંચવામાં આવ્યું કે જો તારે અધ્યાત્મ જોઈતું હોય તો ભારત અને ભૌતિક જોઈતું હોય તો ફોરેન. એટલે મારો સન ત્યારે, સનની જે ફાઇલ છે ને, એ એન્જિનિયરિંગનું ભણતો હતો ને એના પપ્પાને તો બહુ જ એવું હતું કે આપણે એને ફોરેન મોકલવાનું. પછી આ વાંચ્યા પછી એવું થયું કે દાદા આટલી બધી સરસ વાત કરે છે તો હવે આપણે આ મોહમાં ન પડો, તો બહુ આમ થોડાક ડિસ્પ્યુટ પણ થયા હતા. એટલે એ દ્રષ્ટિએ એવું થાય કે ભારતમાં જ રહેવાય એમ, હવે કોઈ એવા સોર્સ આપણે ઊભા ન કરાય કે ત્યાં જવાય એમ, એ દ્રષ્ટિએ કે ઇન્ડિયામાં. એટલે મોહ ત્યાં વધારે હોય એટલે હવે એ લોકોનો પુરુષાર્થ વધારે કરવો પડે, પણ જે આ જ્ઞાનની પાછળ પડ્યા છે સાચા દિલથી એ તો નીકળી શકે જ, બાકી બીજા લોકો માટે તો બહુ અઘરું છે. એટલે હવે આપણે તો એને ત્યાં મોકલવાનું ન વિચારીએ બરાબર કહેવાય ને? જવું હોય તો ત્યાં હવે બેસવા નહીં દેતા. અને નિર્મા દાદાએ કહ્યું છે ને કે 2005 તો વર્લ્ડ નું બેસ્ટ સેન્ટર થશે, તો એ ઉપરથી આપણે સમજી જ જઈએ ને કે હવે 2005 ક્યાં દૂર છે. ના, હવે તો ત્યાં વાળા ને અહીંયા આવવાના. હમણાં જ હમણાં આવ્યું હતું ને ન્યૂજર્સીમાં, તો ઇન્ડિયાવાળાઓને જલ્દી નોકરી નથી આપતા, ખાલી સિટીઝન કે ગ્રીન કાર્ડવાળા હોય એને જ. બીજા વર્ક પરમિટ ઉપર આવ્યા હોય, H1 વિઝા ઉપર, એ લોકોને કોઈ નથી આપતા જલ્દી. ના પડે, કાયદો જ પસાર કરી દીધો. પછી વ્યક્તિઓનો મોહ છેલ્લા 1.5-2 મહિનાથી ફાઇલ નંબર 1 ને બહુ ફરી વળ્યો છે. દિવાળી પહેલાંથી બેનની જે ફાઇલ હતી એ ડિપ્રેશનમાં આવીને, પહેલાં તો મને એમ જ હતું કે ફાઇલ નંબર 1 ને કે માન જ છે ને ક્રોધ જ છે, મોહના પરમાણુ તો છે નહીં. પણ પછી આ બધા પરમાણુ જ્યારે આવ્યા ને ત્યારે ખબર પડી કે આ તો ઢગલે ઢગલા છે એમ, કે આનો તો કંઈ હિસાબ જ નથી. અને ખરેખર તમે રોજ ટીવીમાં કહેતા હોય ને જેટલો મોહ એટલો માર પડશે, એટલો માર પડે છે કે તમે પાછા કહેતા હોય માર ખાઈને સરખા થશો તો આ કંઈ સમજાતું જ નથી. માર જ પડતો જાય છે, માર જ પડતો જાય છે. અને વ્યક્તિઓના મોહમાં સાંકળોય દાદાની ખેંચી લીધી ને પાછી ચોખ્ખી ખબર પડે કે આપણે મોહ માટે સાંકળ ખેંચી. તો આ સાંકળ જે ખેંચવાની દાદાએ કરી છે, આમ તો બહુ જ આપણે એપ્લાય કરીએ કે જ્ઞાનમાં રહેવું છે, આમ નથી કરવું, પણ 2-2.5 મહિના એટલું બધું તપ આવે ને. મેં તમને ફોનેય કર્યો હતો તો આપણું આમ ટકી જ નથી શકાતું, ત્યારે ખબર જ છે કે વ્યવસ્થિત ના જ હિસાબે બધું થશે. પણ નિરૂમાએ જ્યારે ફોનમાં કહ્યું ને કે તું તો રિલેટિવમાં જતી રહે છે, વ્યવસ્થિતમાં જે હોય એ હોજો, તો વચનબળ બહુ મળી ગયું. અને એ પછી ખરેખર બહુ વ્યવસ્થિતમાં રહેવાયું ને, જેટલું વ્યવસ્થિત પર છોડ્યું ને એટલું એટલું ફાઇન પરિણામ આવ્યું ને કે અહીંયા સત્સંગમાં આવવાનું હતું એના આગલા દિવસે ત્યાં ફોન આવ્યો કે અત્યારે એને બહુ જ તબિયતની ખરાબી છે ને તારે અહીં આવવું પડશે. તો કીધું કે 2 બસના પેસેન્જરનું બધું ગોઠવણી છે ને કેવી રીતે જવાશે ને. તો બાને બહુ જ દુઃખ થયું, એ કે તું તારા નિરૂમાં ને તારું આત્માનું કરો, બેન તમારા આત્માનું કરો. પછી દાદા પર છોડી દીધું કે માને દુઃખ થાય ને સત્સંગમાં આવું દાદા કેમ કરશો, એક બાજુ ડભોય છે એક બાજુ અડાલજ છે, ભાવ અડાલજ આવવાનો છે. તો બીજે દિવસ સવારે ઓકે થઈ ગઈ બેન. 2-2.5 મહિનાથી જે એનું એટલું બધું અમે એમાં ગુચાતા હતા ને, તો એ બહુ સારું થઈ ગયું. ભેસાણ મહેશ પરમાર, મહેશ પરમાર. દીપકભાઈને પ્રશ્ન, મોક્ષમાં જે મનુષ્ય જાય છે તેનો જન્મ ફરી લેવો પડતો નથી, કૃષ્ણ ભગવાનનો મોક્ષ થયેલ છે તે ફરીથી જન્મ લેવા માંગે છે? જય સચિદાનંદ. ના, મોક્ષે જાય ને એ પાછો જન્મ ના લઈ શકે. કૃષ્ણ ભગવાને જાતે જ કહ્યું છે ગીતામાં, અને પાછું એમણે પોતે ગીતામાં કહ્યું છે કે ફરી હું પાછો આવીશ. એટલે હજુ એ પાછા આવવાના છે ને, આવશે ત્યારે તો પછી મોક્ષે જશે અને કરોડોને મોક્ષે લઈ જશે. હજુ તો બહુ ઊંચું પદ લઈને આવશે આનાથી પણ.